सब्सक्राइब करो आ चैनल ने। ए ले 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 भूतड़ी ना पेटनी देखा तू नथी नक्कटी ए नक्की कोने के छे कोने के छे नक्की नक्को तू नक्को तारो बाप नक्की तारी मां नक्को तारो काको तारी काकी नक्को तारो मामो तारी मामी तारी चांदनी हवे तो हे भगवान अरे सवार सवार मां आ भगवान नु नाम लेवान पछी आ शुं तारो छो तमे चालो अंदर हवे तने तो फड़ाके दीदा सिवाय छूटको ज नथी चालो ने हवे अंदर ભગવાન પહોંચે ને અને ભગવાન પહોંચે સાચું કહું છું ભગવાન પહોંચે ને એ પેલા ને ખબર પડવી જોઈએ પડોશી સાથે કેવો વ્યવહાર થાય ભૂલ મારી નહીં એની હતી તો હું જ્યારે જ્યારે કચરો નાખું છું ત્યારે નીચે આવીને સુકામ ઉભો રહે છે એને કઈ ધંધો છે કે નહીં ધમ ધમ નક નક ટક ચકી નક દીગી ધમ ધમ નક નક અરે એ મિલિટરી માંથી રિટાયર થઈને આવ્યો છે મિલિટરી વાળાનો મગજ બહુ ખરાબ હોય છે બોલ્યા મોટા મિલિટરી વાળાના મગજ ખરાબ હોય તો એને કહી દેજો કે મારી હારે વધારે મગજ મારી ના કરે સમજ્યા સમજી ગયો મારી તારી માં સમજી ગયો તમે જરા શાંત થાઓ ધમ ધમ નક નક બાજુમાં નહી ફાવે નો ઓકે તો હું બેસી જઉં છું હાય તું મારું નામ છે રવજી ને હું તને કરીશ રાજી ચોત્રીસ નંબર સીટ મારી છે બીજી કોઈ સીટ છો ચાલ નીકળ ઓ સાજો ફરે ક્યારે મણીશો ઓ સાજણી ફરી ક્યારે મણીશો એક વાત કહું ખોટું નહીં લગાડતા તમે એકદમ હિરોઈન જેવા લાગો છો તમે પણ ખોટું નહીં લગાડતા તમે પણ આઈ નો હીરો જેવો લાગો છો ક્યાં સુધી જવાનું જ્યાં સુધી તમે મારો સાથ આપશો ત્યાં સુધી અને તમે ક્યાં સુધી જવાના જ્યાં સુધી તમને મારો સાથ ગમશે ત્યાં સુધી સાગર ઓ નો તો તમે તો મારું નામ પણ જાણી લીધું છે બીજું શું જાણવું છે સ્ટોપ તો આવી ગયું મારું પણ સ્ટોપ આવી ગયું તો ચલો ચલો
ચલો ફરી મળીશું. ઓકે બાય બાય. અરે તમે પણ? મારે પણ આમ જ જવું છે. તમારે? તો ચાલો ચાલો. લો મારું ઘર આવી ગયું. હું અહીં ઉપર રહું છું. હું પણ અહીંયા જ રહું છું. ક્યાં? આ નીચે જે છે ત્યાં. એટલે જે નવા રહેવા આવ્યા એ તમે? હા. ઓ માય ગોડ, તો આપણે પાડોશી થયા. ઓ ધેટ્સ ગુડ. આ વળી કોણ છે? કોની જોડે આવી આ હા ઈ કરે છે? પણ ઘરે જતા થોડી બીક લાગે છે. કેમ? નોકરી છૂટી ગઈ છે અને બાપુ રિટાયર્ડ મેજર છે એટલે મારશે. આટલા મોટા થઈને પાપાની માર ખાશો? એમ તો મારા મમ્મી છે ને મને બચાવી લેશે. બાય. આજે ઘરમાં આવવા દે, એના ટાંગા ના તોડી નાખું ને તો મારું નામ એ કડવી નહીં. ઓ સાજો ફરે ક્યારે મળીશું? ઓ સાજણે ફરી ક્યારે મળીશું? એ છોકરો કે જેની સાથે તું ખા ખા ખીખી કરતી હતી. હા માં ધમ ધમ ના કે ના કે તક ચકી ના કે દીકી તું. હવે મમ્મા વાળી જવાબ દે. કોણો ભાઈ છોકરો? હા અરે પણ એ બિચારી ને થોડો શ્વાસ તો ખાવા દે. માની ને વાત કરશે તને, ચિંતા નહીં કરતું. તમે તો ચૂપ જ રહેજો. દીકરી ની વકીલાત કરવાની જરાય જરૂર નથી. જોવાન દીકરી થાય ને એટલે એના પર લગામ રાખવી પડે. મને તો લાગે છે કે તારે જીભ પર લગામ રાખવાની જરૂર છે. ઓહો હવે જો વધારે બોલ્યા છો ને તો તમારી જીભ ક્યાંથી કાઢી છા? ઓ સાજો ફરે ક્યારે મળી. ઓ સાજણે ફરી ક્યારે મળીશું? અડધો કલાકથી બેન વાગી રહ્યો છે. ચાલો એનો દરવાજો ખોલો. અરે હું રસોડામાં હતી. તમે ઉભા થઈને બારણું ખોલી નથી શકતા? અરે કોણ છે? દીકરા મારા લાલ આવી ગયો બેટા. આવ 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 બેસ બેટા, બેસ બેસ. જો જો જોયું તે આ નવું ઘર લીધું, કેવું લાગ્યું તને? સરસ છે. સરસ છે બેટા. લીધું સારું, પણ હવે તારો દીકરો એના મહિનાનો પગાર તો તને આપશે ને? માં મેં નોકરી છોડી દીધી છે. નોકરી છોડી દીધી એમ? હવે તારા ટાંકિયા ક્યાં? બે મહિના એક જગ્યાએ રહે છે કે નહીં? હે? પણ તને તો કામ કરવાની દાનત જ નથી. કામ ચોર છે તું, કામ ચોર. બસ બહુ થયું. મારા થાકેલા દીકરાને બચારાને ઘરમાં શ્વાસ તો લેવા દો, આવવા તો દો, પાણી પાણી તો પીવા દો. મંડા છો તો એ તો જેનામાં પાણી હોય ને એ પટથી પાતાળમાંથી પણ લાત મારીને પૈસા પેદા કરે. અને તારા રખડેલ છોકરાની જેમ ઘેર પાછો ના આવે. હવે શું કરું બોલ? આની આરતી ઉતારું કે આની પૂજા કરું? મને એમ કહે છે કે આને લગ્ન કરાવી. અરે કઈ છોકરી નસીબ ફૂટે હશે કે આ કામચો જોડે લગ્ન કરશે? હે પાપા, આજે તો લગ્નમાં મજા પડી ગઈ. મારી બેનપણી પણ એ છોકરાને 5 વર્ષથી પ્રેમ કરતી હતી. બેટા તને એક વાત પૂછું, તું પણ જો કોઈના પ્રેમમાં હોય ને તો મને ખાનગી માં કહી દેજો. પાપા તમે પણ શું? અરે વાહ, ધમ ધમ ના કે ના કે તક ચકી ના કે દીકરી. બાપ દીકરી વચ્ચે શું ખાનગી ગુસપુસ ચાલે છે? હા એ તો મારે મંદિરે જવું હતું એટલે સ્કૂટીની ચાવી માંગતી હતી. સ્કૂટી નહીં તો તારા બાપને મંદિરે ભેળો લેતી જા. આમે નવરો બેઠો છે, નહીં તો છે ને ઘરમાં મારી પાછળ કૂતરાની જેમ પૂંછડી પટપટાવ્યા કરશે. દીકરી સંસારનો નિયમ છે કે જ્યાં કૂતરી ત્યાં કૂતરી. એટલે હું કૂતરી છું? હવે
તમે બંને નક્કી કરી લો કે કોણ શું છે. હું જાઉં છું, બાય. બોલો, હવે આપણે આપણી જાત નક્કી કરવાની છે. આપણે કૂતરા છીએ, બિલાડા છીએ, ગજડા છીએ કે બળદિયા છીએ? મને તો છે ને તમે બળદિયા જેવા લાગો છો. એટલે તો આ લગનની દૂસરી આટલા વર્ષથી ગળે ભેરવીને ફેરવ્યા કરું છું, પોતાની જાતને મજૂરી કર્યા કરું છું, અને કોણ જાણે ક્યારે છુટકારો થશે. એટલે તમે મારા મોતની માંગણી કરો છો? અરે હોય કઈ, અરે તું તો મારી કડવી કારેલી છે. ભલે તારું નામ કડવી હોય, પણ આમ તો મધ મીઠી કેરી જેવી છો. મારે વળે જો, આપણે આપણી દીકરીના લગ્ન ધામધૂમથી કરીને આખી દુનિયાને દેખાડી દેવાનું છે કે કાળું અને કડવીની આ જોડી જગતમાં બીજે ક્યાંય શોધી નહીં જડે. મનીમજી. જી બાપુ. આ વર્ષના હિસાબ કિતાબમાં નફાનું ધોરણ ઘણું ઓછું દેખાય છે. શું વાત છે, સમજાતું નથી કાંઈ? બાપુ, એમાં તો એવું છે ને કે હમણાંથી ઓલા કામદારો કંઈ કામ જ નથી કરતા. એમાંય પાછો વરસાદ ઓછો, આ કપાસમાં જીવાત પડી ગઈ, મગફળી ને મૂળિયા બળી ગયા. એમાં તો બાપુ આવું જ ઉત્પાદન થાય ને. પ્રણામ બાપુ. આવો આવો પ્રોફેસર. અરે સરસ્વતીના ઉપાસકોને તો અમારે પ્રણામ કરવાના હોય. આવો આવો બેસો. પ્રણામ બાપુ. જય માતાજી. પ્રણામ. પ્રણામ કાકાજી. રાધા ક્યાં? રાધા કેમ દેખાતી નથી? હા દીકરા, આવી જશે. રાધાની બા. હા, આવી રાધાના બાપુ. જય રામાપીર. રાધાની બા, આ રાધાના પ્રોફેસર છે. જય શ્રી કૃષ્ણ. અને આ રાધાની ખાસ બહેનપણી છે બંને. સારું બેટા. અને રાધાને બૂમ પાડ જરા. રાધા. ઓ દીકરી રાધા. પ્રણામ ગુરુજી. બાપુજી, અમે લોકો ગામના વિકાસ માટે ફાળો ઉઘરાવીને ગરબાનો શો કરવાના છીએ. અને એટલા માટે તો આપની પાસે ફંડ રેઝિંગ માટે આવ્યા છીએ. ફૂલ નહીં તો ફૂલની પાંખડી રૂપે કંઈક દાન લેવા માટે આવ્યા છીએ. અરે ભાઈ, નેકી ઓર દેર શાની. મુનિમજી. જી બાપુ. 5 લાખનો ચેક બનાવો અને સાહેબને આપો. પણ બાપુ, 5 લાખ રૂપિયા? મુનિમજી. જી બાપુ. સલાહ નથી માંગી, ચેક બનાવો. ઓકે બાપુ. આ મારો મુનિમ ના સુધરે હો. લો સાહેબ. આભાર બાપુ. અને હા, અમારા ફંક્શનમાં અતિથિ વિશેષ તરીકે તો તમારે સ્થાન શોભાવવું પડશે. જરૂરથી જરૂરથી. અરે અમારી દીકરીનો પ્રોગ્રામ હોય અને અમે લોકો ના આવીએ, સહ કુટુંબ આવીશું. જય માતાજી. શું કહ્યું તે? ગરબા શો માં આપણને અધ્યક્ષ સ્થાન નથી મળ્યું, તો પછી કોને મળ્યું છે ટાઈગર? હા બાપુ, અમને જાણવા મળ્યું છે કે પ્રોફેસરે બહુ મોટી ભૂલ કરી છે, કે જે આપણા ગામ સુંદરપુરના જમીનદાર ઠાકોર પૃથ્વીસિંહને જે અધ્યક્ષન આપ્યું છે તે બહુ મોટી ભૂલ કરી છે બાપુ. હુકમ કરો, એ પૃથ્વીસિંહનો અમે નિષ્કંધ કાઢી નાખવા તૈયાર છીએ. હુકમ કરો બાપુ, હુકમ. તો પછી હવે હું પણ જોઉં છું કઈ રીતે આ શો થાય છે. રણમાલ. બાપુજી, હવે હું જાણી ચૂક્યો છું, આ માટે મેં બધી તૈયારી પહેલેથી કરી રાખી હતી. ઓ કઈ સમજ્યો નહીં. એ તો છે આ રણમલની રણનીતિ. ચેરિટી શો જરૂર થશે, પણ એમાં રાસલીલા નહીં, મરસિયા ગવાશે. મરસિયા ગવાશે? હે, પણ એ કઈ રીતે?
એવું તો શું કર્યું છે દીકરા કે મરસિયા ગવા છે? બાપુજી આ મારો ટાઈગર ટાઈમ બોમ્બ લઈને જરૂર જશે, અને જરૂર પડશે તો પોતાનો જીવ પણ આપશે અને બધું બ્લાસ્ટ કરી નાખશે. જોરદાર બ્લાસ્ટ. અને બધું ખલાસ. કેવું પડે દીકરા, તું મારો સપૂત કહેવાય. હા બાપુ, જ્યાં બળ પાણી ભરે ત્યાં કડ કામ કરે. કાનજી, કાનિયા ક્યાં છુપાને બેઠો છે? બહાર આવ. અરે આવો બાપુ. તારા બાપે લીધેલા કરજદાર રૂપિયા ક્યારે પાછા આપે છે? બાપુ મને થોડો સમય આપો, હું તમારા પૈસા અને વ્યાજ બંને સાથે આપી દઈશ. રૂપિયા ના હોય તો પછી પેલી હાઈવે વાળી જમીન લખી આપ. બાપુ એ તો મારા બાપ ની નિશાની છે. આ પણ તારા બાપ ની નિશાની છે ને? ખબર સાલી ને. બાપુ મારી બેન ને કઈ ના કરશું. તો પછી કરા દસ્તાવેજ માં અંગૂઠો. ચલો ચલો, ઘણા દિવસે ઘાટ માં આવ્યો છે, ચલો આપણું કામ થઈ ગયું. જીના પેપર પાછા આપી દે. અરે કોણ છે તું? મારો સાલાને. ગરીબો નો દાતા, નામ છે મારું ઈશ્વર ઠાકોર.
રામ રામ કાકા, રામ રામ. લે ભાઈ કાનજી, આ તારા જમીનના પેપર. હવે તું ચિંતા ના કરતો. આભાર ઈશ્વરભાઈ, આભાર.